जी आपनो परिचय आज तमे अहीं आके कचेरी आज शा माटे आव्या छो? मारु नाम हेमंत शाह छे, राष्ट्रीय बजरंग दल नो हुं प्रमुख छुं खेड़ा जिल्लानो। अने केटलाय समयथी आरटीओ विशे कम्प्लेन आवती हती आरटीओ ऑफिसमां કે ભાઈ અધિકારીઓ ટાઈમે હાજર નથી રહેતા। અત્યારે પણ અમે 11 વાગે અહીંયા આવ્યા ત્યારે કોઈ ટેબલ પર અધિકારી જવાબદાર અધિકારી નહીં, બે ત્રણ જવાબ જણાતા એ તો કે બધા એક ટાઈમે આજે એક બેન 11:30 આવ્યા, એમને પૂછ્યું તો કે અમે તમારા ટાઈમે આવીએ છીએ। અને દરેક ઓફિસની અંદર લાઇટો અને પંખા ચાલુ જ મૂકીને જાય છે એ લોકો, કોઈને કંઈ પડી જ નથી। અને સર્વર કેટલા વખતથી બંધ છે તો અમે એમને એવું કીધું કે સર્વર બંધ હોય તો તમે જનતાને એવું જણાવો કે આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારા, એટલે ઘણા લોકો અમદાવાદથી પણ અહીંયા આવ્યા છે, અહીંના લોકલ પણ ધક્કા ખાય છે રોજ, કોઈને સારી રીતે જવાબ આપતા નથી આ લોકો। અને આ લાલિયાવાડી કેટલાય વખતથી ચાલે છે અને અમારી પાસે કમ્પ્લેન આવતા અમને અવારનવાર રજૂઆત કરી મૌખિક, પણ એ લોકોએ કંઈ સાંભળ્યું નથી, એ વિશે કોઈ એક્શન લીધા નથી। એટલે આજે રૂબરૂમાં અમે અહીંયા આવેદનપત્ર આપવા છે અને હવે અહીંથી આવેદનપત્ર આપવા અમે કલેક્ટર ઓફિસ સાહેબ કલેક્ટર સાહેબ પાસે જઈશું। શું શું તકલીફ પડે છે આરટીઓમાં? એવું છે કે સર્વર કેટલા દાડાથી ગુજરાત લેવલે એ લોકો એવું કહે છે ડાઉન છે, આપણને તો એ ખબર ના પડે ગુજરાત લેવલે ડાઉન છે, કોઈ જગ્યાએ એની નોટિફિકેશન કે જારી થયું હોય તો ખબર પડે। અને એક જનરલ નંબર એ લોકોએ આપવો જોઈએ કે અહીંયા આરટીઓ કચેરીનો નંબર હોય, કોઈ ઉઠાવીને જવાબદાર અધિકારી જવાબ આપે કે ભાઈ સર્વર ચાલુ છે કે નહીં, એ જો જવાબ આપે તો તકલીફ જનતાને પડે નહીં, કંઈ સુધી ધક્કો ના ખાવો પડે આ ગરમીની અંદર। અહીં કંઈ પાણીની વ્યવસ્થા નથી, અહીં બાથરૂમ ટોયલેટ પણ ચોખ્ખા નથી। માંગ શું છે તમારે? અમારી માંગ એ છે કે આ રીતે યોગ્ય પગલાં લે અને જવાબદાર અધિકારી આ પ્રત્યે ધ્યાન આપે અને વ્યવહારુ પગલાં લઈને કાર્યવાહી સારી રીતે કરી શકે, તકલીફ પડે નહીં જનતાને।